કેજો, તમને શરૂ કરજો. નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત લઈ અને આપણે દર વખતે એક ખેડૂત મિત્રોને મળીએ છીએ. ત્યારે મિત્રો, આજે આપણે મળવું છે એ જે ગાયને જે છે એ વિશ્વ સમક્ષ જે લઈ ગયા છે એવા ડોક્ટર કથિરિયા સાહેબને. કથિરિયા સાહેબ પાસેથી જે છે આજે સંદેશો આપણે જે છે આપણા ખેડૂત મિત્રોને જે છે એક આપવાનું આપણે કહીએ છીએ કે સાહેબ, હાલની પરિસ્થિતિ જે છે એ ખેડૂતોએ શા માટે ગાયની ગાય આધારિત ખેતી કરવી પડશે, અને ખેડૂતો જે છે એ આ ગાય આધારિત ખેતી કરી અને જે પાક જે તૈયાર કરે છે એનું શું મૂલ્ય છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો સાહેબ. નમસ્કાર મુળિયા સાહેબ, આપ જોઈ રહ્યા છો કે અહીંયા જો મારા કપડામાં પણ ગાયનું છાણ દેખાય છે, ગાયે પૂછડું માર્યું તો એ છાણ છે. આપણે બધાએ ખેડૂત મિત્રોને તો મારી નમ્ર અપીલ છે કે તમે તો જગતના તાત છો, હું વ્યવસાયે કેન્સર સર્જન છું અને જોઈ રહ્યો છું કે કેટલા બધા કેન્સરના દર્દીઓ આપણી પાસે આવે છે. આપણા પણ કુટુંબમાં એવા કેન્સરના દર્દીઓ, ડાયાબિટીસના, હૃદયના રોગના દર્દીઓ જોવા મળતા હશે. એનું મૂળ કારણ તમે બધા હવે જાણો જ છો કે આપણે જે તમે ને હું ખેડૂત તરીકે આપણે મગફળી હોય અત્યારે કે આપણા શાકભાજી હોય કે આપણે મરચી વાવી હોય એમાં જે દવાઓ છાંટીએ છીએ, જે કેમિકલ છાંટીએ છીએ અને એને પરિણામે આખે આખું આ સાયકલ એ આપણા સુધી પહોંચે છે અને આપણે રોગગ્રસ્ત થયા છીએ. આખું વાતાવરણ બગડી ગયું છે, પર્યાવરણ બગડ્યું છે. ત્યારે એ જે મુળિયા સાહેબ જેવા જે ટીમ છે કિસાન સફર દ્વારા લાખો ખેડૂતો સુધી પહોંચીને આપણને એક જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આપણે તો પોતા માટે તો જાગીએ, તમે અને હું મારા કુટુંબ માટે તો આપણે સ્વસ્થ ખોરાક લઈએ, આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કરીને આપણા પોતાના પૂરતા શાકભાજી તો એવા વાવીએ, આપણી પોતાની પૂરતી મગફળી, પોતાના પૂરતા ઘઉં, બાજરો, જુવાર અથવા તો બીજા જે કાંઈ ફળ ફ્રૂટ એ આપણા ખેતરમાં કેમ ન વાવીએ. આદિવાસી ખેડૂતોના મેં એવા કેટલાક કુટુંબો જોયા છે કે જે પોતાના એક એકર જમીન હોય, એક વીઘો જમીન હોય પણ એની અંદર સંપૂર્ણપણે આ પ્રાકૃતિક કૃષિ કરીને, ગૌ આધારિત કૃષિ કરીને પોતાના આખા વર્ષની જરૂરિયાત પૂરતું અનાજ, ફળ ફૂલ, શાકભાજી વાવે છે. તો તમે હું કેમ ન કરી શકીએ? તમારે મારે બીમાર પડવું છે, આપણે આવનારી પેઢીને. અને નવાની વાત એ લાગશે મુળિયા સાહેબ કે આ IVFના કેટલા સેન્ટર વધી ગયા છે અત્યારે. અમે જ્યારે પ્રેક્ટિસ કરતા ત્યારે તો ભાગ્યે જ વંધ્યત્વનો કેસ આવતો કે સાહેબ બાળકો થતા નથી. એને બદલે આજે 30% જેટલા યુવાન યુવતીઓને બાળકો પેદા ન થાય, એનું મૂળ કારણ આ જ છે કે આપણે જે કાંઈ પેસ્ટિસાઇડ દવાઓ જમતું નાખી છે કેમિકલ, એને કારણે. તો આવો જાગીએ, આપણે આપણે ગાય રાખીએ, ગૌ આધારિત કૃષિ કરીએ, ગાયના દૂધ દહીં ઘી ખાઈએ, ગાયના ગૌમૂત્ર ગોબરમાંથી આપણી પોતાના ખેતીમાં પ્રાકૃતિક કૃષિ કરીએ. આપણા આદરણીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુળિયા સાહેબ જેવા અનેક કાર્યકર્તાઓ, અનેક વિસ્તરણ અધિકારીઓ, અધિકારીઓ, સ્વયંસેવકો, સામાજિક સંસ્થાઓ આ માટે તમારી મારી પાસે આવે જ છે. આપણે એમાંથી કાંઈ ગ્રહણ કરવું નથી, થોડું તો ગ્રહણ કરીએ કે અમારા પોતાના આપણા પોતાના સ્વાર્થ માટે તો આપણે એટલું તો વાવેતર કરીએ. અને કદાચ હું માનું છું કે વધારે વાવેતર કરીને હવે જમાનો પ્રાકૃતિક કૃષિનો આવી રહ્યો છે. હવે આવનારા દિવસો ખેતીના છે. હું વારંવાર કહું છું કે અનાજ ક્યાંય કારખાનામાં પેદા થવાનું નથી, એનો સોર્સ તો તમે જ છો, આ ખેડૂત મિત્રો જ છો, તમે જગતના સાચા તાત છો. ત્યારે તમારે મારે આપણું કર્તવ્ય બજાવવું પડશે. આપણે દુનિયાને સ્વસ્થ કરવાની છે, આપણે વિશ્વને સ્વસ્થ કરવાનું છે, માનવ નહીં સમગ્ર પશુ પ્રાણી. હમણાં જ અમે વાત કરી રહ્યા હતા, આપણી ગૌ માતા જો એવા જ ખાણદાણ ખાય કે જે કપાસિયા હોય કે જેની અંદર ઝેર હોય તો ભાઈ એ ઝેર તો એનામાં જવાનું જ છે, અને એના જે પોતે બીમાર પડશે એના દૂધમાં આવશે એટલે આપણે પણ બીમાર પડશું. તો આ સાયકલને તોડવા માટે થઈને તમારે ને મારે જાગૃત થવું પડશે. આપણે સૌએ મુળિયા સાહેબ જેવા અનેક લોકો જે દિલથી તમને ને મને પ્રશિક્ષણ આપી રહ્યા છે, ગામડે ગામડે ઘૂમી રહ્યા છે, આમ કહીને સોટી મારે છે આપણને કે ભાઈ સમજો તમે સાનમાં, તો આપણે એ સાનમાં સમજવાનું વિચારીને અમલ કરીએ. તમારા પોતાના ગામમાં આપણે 75 ખેડૂતોને ભેગા ન કરી શકીએ, એક ગામમાં 75 ભેગા થઈને આપણે નક્કી ન કરીએ કે કમસે કમ અમારા કુટુંબ માટે, અમારા સગાવાલા માટે તો અમે અનાજ એવું જ પેદા કરીશું. આવો આ માટે સંકલ્પ કરીએ અને સાચા અર્થમાં જગતના તાત બનીએ, એ જ નમ્ર પ્રાર્થના છે. ફરીથી કિસાન સફર ચેનલને મારી ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું કે જેઓ તમને ને મને એક જગાડી રહ્યા છે. ત્યારે ફરીથી વંદે ગૌમાતરમ, ભારત માતા કી જય. ખૂબ સરસ મજાની વાત જે છે એ આપણને સાહેબે કરી, આપણે જે છે એ ટૂંકમાં જે છે એ સંદેશો જે છે આપ્યો કે જીવન જે છે માનવીય જીવનને ટકાવી રાખવા માટે પ્રાકૃતિક ખેતી એ અતિ આવશ્યક રહેલી છે.
આવી ખૂબ સરસ મજાની વાત એ આપણને સાહેબે કરી. સાહેબ અમારા ખેડૂત મિત્રોને સંદેશો આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી. વાહ.